ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે ગૌ ભક્તો પહોંચ્યા ગાંધીનગર મધ્યે. હું અર્જુન આંબલિયા, ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા માટે જેમ હિમાચલ પ્રદેશ સરકાર અને ઉત્તરાખંડ સરકારે વિધાનસભામાં બિલ પાસ કરી અને કેન્દ્ર સરકારને મોકલા છે, એવી જ રીતે ગુજરાત સરકાર બિલ પાસ કરી અને કેન્દ્ર સરકારને મોકલે આ માંગ સાથે અમે 31 જુલાઈ ભાલકા તીર્થથી પ્રારંભ કરી અને ગૌ માતા રાષ્ટ્રમાતા પદયાત્રા લઈને આજે ગાંધીનગર આવ્યા છે. આ પદયાત્રામાં ગુજરાતના ખૂણે ખૂણેથી ભાઈઓ અને બહેનો જોડાયા છે. અમે સરકારશ્રીને આજ 3 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે વિધાનસભામાં બિલ પારિત કરી અને અમને બાંહેધરી આપે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે સરકાર કેન્દ્ર સરકારને સમર્થન આપશે, નહીંતર અમને આગામી પગલાં જે પણ લેવામાં આવશે અમે 3 વાગ્યા પછી અમારી બધી મિટિંગ કરી અને અમે આગળની રણનીતિ તૈયાર કરશું. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, જય રાષ્ટ્રમાતા.